નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે જુલી પઢારિયા. જોઈએ સ્થાનિક સમાચાર. છેલ્લા 5 દિવસથી ભુજની લાલન કોલેજમાં વિવિધ ડેની ઉજવણી કરાઈ રહી છે. ગ્રુપ ડેના છેલ્લા દિવસે દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક કાર્યક્રમ રદ કરી દેવાતા વિદ્યાર્થીઓએ કોલેજ સામે વિરોધ વ્યક્ત કર્યો. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા 5 દિવસથી કોલેજમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ગ્રુપ ડેનો છેલ્લો દિવસ હતો એટલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે પ્રિન્સિપાલને એક એવો ફોન આવ્યો કે જો તમે આ કાર્યક્રમ કરશો તો ઝઘડા થશે એટલે આ કાર્યક્રમ રદ કરી દેવામાં આવે. તો વિગતો એવી પણ પ્રાપ્ત થઈ રહી છે કે ભુજની લાલન કોલેજમાં અન્ય યુવાનો પણ આવા કાર્યક્રમોમાં જોડાય છે, તેને ધ્યાને લઈ આ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રદ થયો છે તેની જાણ વિદ્યાર્થીઓને કરવામાં આવી ન હતી, જેથી વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી છવાઈ ગઈ હતી. તો આ તરફ કોલેજના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે કે ગુજરાત બંધના પગલે આ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ જુદા જુદા દિવસોનું આયોજન કરેલું હતું વિદ્યાર્થીઓ, અને આજે છેલ્લા દિવસે એ લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું. એ સમયે સલામતીના કારણોસર, કારણ કે આજે બંધનું એલાન છે, આ જોઈને અમે લોકોએ વિદ્યાર્થીઓને આ બાબતે જણાવી દીધું, પોલીસમાં પણ જાણ કરી દીધી કે એ લોકો આવો કાર્યક્રમ માટે ગેટ પાસે અમને સુરક્ષા આપી દે. એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ હમણાં 9 વાગ્યા બાદ નીકળી ગયા, એ લોકો જે લોકો પ્રોગ્રામમાં આવ્યા હતા એ લોકો બહાર નીકળી રહ્યા છે, અને પોલીસ પ્રોટેક્શન છે એ અમને એકદમ સમયસરનું મળી ગયેલું હતું. એટલે અને વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે એક જ વાર અમારા કહેવાથી કે આજે આ કાર્યક્રમ રદ કરવાનો છે, એમણે એ જ મિનિટે રદ કરી દીધો છે. અરે શર્માજી, એ પાણી લેકે કોઈ નયા કસરત કર રહે હો ક્યા? અરે નહીં, ગેસ ખતમ હો ગઈ હૈ ઇસલિયે ધૂપ સે પાણી ગરમ કર રહા હું. અબ એસી ઠંડ મેં ઠંડે પાણી સે નાના અપને બસ કી બાત નહીં હૈ. અચ્છા, તો આપ બિના સમજ હી નિકલે. અરે ક્યા બાત કર રહે હૈ આપ? એક મિનટ સમજાતા હું. શર્મા જી, અગર આપ યુરાટોમ સોલર વોટર હીટર લગવાતે તો ગેસ કા પૈસા બચાતે ઓર ગરમ પાણી ફ્રી મેં હી પાતે. ઇતની ઠંડ મેં ગરમ પાણી? હા, યુરાટોમ સોલર વોટર હીટર દેતા હૈ ઠંડી મેં ભી ગરમ પાણી કી ગેરંટી. ઓર હાં, અબ તો 8 સાલ કી વોરંટી ભી ઉપલબ્ધ હૈ. અરે કહાં ચલ દીએ યુરાટોમ લેને? સમજદાર લોગો કી પસંદ યુરાટોમ સોલર વોટર હીટર. યુરાટોમ સોલર વોટર હીટર માં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યુ વર્સાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર, એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ, નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162, મોબાઈલ નંબર 9825251984, 9427272620, ઇમેલ newvarshaniilectrical@hotmail.com. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત બંધના એલાન પગલે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સમગ્ર કચ્છમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ બંધના એલાનનો ફિયાસ્કો થયો છે. કચ્છ કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો ભુજ એસટી વિસ્તારમાં દુકાનો બંધ કરાવી રહ્યા હતા ત્યારે પોલીસે 20 કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યારે બપોરના ભાગે કોંગ્રેસના કાર્યકરોએ ભુજના જ્યુબિલી સર્કલ પર ચક્કાજામ કરી ટ્રાફિકની અડચણ પહોંચાડતા પોલીસે 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે આજે બીજેપી સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાયોને પગલે, તેમજ બીજેપી સરકાર માત્ર ઉદ્યોગોને જ પ્રોત્સાહન આપી રહી છે અને ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે તેવા અનેક મુદ્દાઓ સાથે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ મોટા ભાગના ખેડૂતો અને વેપારીઓએ આજે બંધને જાકારો આપ્યો હતો. તમામ બજારો રાબેતા મુજબ ખુલ્લી રહી હતી અને ભુજના મુખ્ય વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ, વાણિયાવાડ, શરાફ બજાર, અનમ રિંગ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, સરપટ ગેટ, તેમજ અંજાર, આદિપુર, ગાંધીધામ, રાપર, ભચાઉ, માંડવી, મુંદ્રા, નખત્રાણા વિસ્તારમાં તમામ દુકાનો ખુલ્લી રહી હતી અને દરેક તાલુકામાં પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. આજે ગુજરાત બંધના એલાન સંબંધે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસના 15 કાર્યકરો ભુજ બંધ કરાવવા માટે નીકળેલા ત્યારે આ મુદ્દે સુલે શાંતિનો ભંગ થવાની શક્યતા જણાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને બીજા એમની સાથેના કાર્યકરોને, કુલ 20 કાર્યકરોને જીપીએક મુજબ ડિટેન કરવામાં આવ્યા છે અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે અટકાયત રાખવામાં આવ્યા છે. પોલીસનો તંત્રનો દુરુપયોગ કરી અને
એન કેન પ્રકારે મને તો અમારી ધરપકડ કરે, અમે પણ શાંતિથી બંધ કરાવતા હતા, લોકોને વિનંતી કરતા હતા, કોઈ તોફાન કે એવું કોઈ લોકોને તકલીફ પડે એવું કાર્ય ક્યાંય આખા જિલ્લામાં કોંગ્રેસે નથી કર્યું. પણ આ લોકો જે ભાજપના પદાધિકારીઓ છે એ લોકોની મને આ વખતે અચરજ એ વાતનું લાગ્યું કે ખરેખર એ લોકો ક્યાં હદ વટાવે છે. આ વખતે એ લોકો વેપારીઓને અમુક લોકોને રીતસરના ફોનનો કરી અને ધાકધમકી કરીને બંધ ન પાડે એના માટેની એ લોકોએ દબાણ કરેલું છે. નહીં, સવારના ત્યાં પણ બંધ હતું, એના બાદ ભાજપે પોતાની ટીમને થોડી સક્રિય કરી અને જે રીતે દબાણો કરવામાં આવ્યા છે એ દબાણોને કારણે ક્યાંક જે થોડુંક ખુલ્લું કરાવવાની કોશિશ જે એમણે કરી છે. અમારો સવારથી એ જ આક્ષેપ છે કે બંધનો એલાન અમે શાંતિપૂર્વક આપ્યો છે, બંધનો એલાન અમે અમારા માટે નથી આપ્યો. લોકોના પ્રશ્નો નથી ઉકેલાતા, કપાસના ભાવ એક એ સમયે કોંગ્રેસની સરકારમાં જે હતા એના અડધા છે, ત્યારે ત્યારે એ લોકો આંદોલન કરતા હતા, અત્યારે ભાવ આપતા નથી. અમે કહીએ છીએ તમને, પહેલા પણ અમારા ઇન્ટરવ્યુમાં કીધું છે કે બીજેપીનો માસીઆઈ ભાઈ કિસાન સંઘ છે અને કિસાન સંઘ એ બીજેપીની એક શાખા છે. આજે આખું ગુજરાત બંધની વાત છે, ગુજરાત સક્સેસ કહેવાય. પણ આ અંગ્રેજની સરકાર જે આગળ અંગ્રેજી હતું કે આખું વહીવટ કઈ રીતે હલાવતા એના જે શરમાવે એવું વહીવટ તંત્ર, આખું પોલીસ તંત્રએ કબજો લઈ લીધું છે. આજે તમે જોઈ શકો છો કે અમે શાંતિથી બંધ કરતા હતા ત્યારે પોલીસ પોતાનું દંડાના જોરથી ટગાટોલી કરીને અંદર નાખી દે. એટલે અમે કોઈ જેલથી બીતા નથી. મહાત્મા ગાંધી જેલમાં ગયા હતા, અમે જેલમાં જવા તૈયાર છીએ. પણ આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. પોતાનો અવાજ કરવામાં અમે જે કર્યા છીએ ગુજરાત માટે, દેશ માટે લડી રહ્યા છીએ. અમારો કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પણ આ અવાજ બંધ કરવા માટે હવે લોકોને જાગવું પડશે. જે તમે વાત કરો તો ખેડૂત નહીં, તો ખેડૂત બિચારા બેંકોની લોન હોય, બિયારણ હોય, એને દહેશતમાં છે. આખું વહીવટ ખેડૂતોનું એને ભાજપ આધારિત છે. તો આ બંધના એલાનના પગલે અમને કાંઈ જ ફરક નથી પડતો તેવું વેપારીઓએ જણાવ્યું હતું. મારો એક જ છે કે તમે જે બંધ કરો છો ને એના એ તો કંઈ મતલબ નથી, એના કરતાં મોંઘવારી અને આમ પબ્લિકને કેમ રાહત થાય ને એના માટે તમે કરશો તો વધુ સારું. આ બંધ કરવાથી વેપારીને બધાને આ કોઈ પર્પઝ સોલ્વ નથી થતો. એટલે મારું કહેવું એટલું જ છે કે તમે બંધ માટે બંધ તે છોડીને મોંઘવારી ઓછી કેમ થાય અને આમ પબ્લિકને કેમ રાહત થાય એના પર ધ્યાન આપશો તો વધુ સારું રહેશે. એમાં આમ જોવા જઈએ તો ભલે મોંઘવારી ઘટવું જોઈએ, વસ્તુ બરાબર છે, પણ આમાં અમારે કોઈ વેપારીને કોઈ લાગતો વળગતો નથી. એનામાં આમ જે મુદ્દા છે એ કોઈ વેપારીને અમને કોઈ સંલગ્ન નથી એનાથી. મોંઘવારી અમુક વસ્તુ સારી છે કે ચાલો પેટ્રોલના ભાવ ઘટ્યા છે તો અમુક પેટ્રોલના ભાવ ઘટવા જોઈએ, ડીઝલના ભાવ ઘટવા જોઈએ, બસ એ જ છે. બાકી અત્યારે જે આજે જે બંધનો એલાન આપ્યો છે એમાં અમારે કોઈ વેપારીને કોઈ લાગતો વળગતો નથી એનામાં કોઈ બધું. તો કચ્છ કોંગ્રેસના કચ્છ બંધના એલાનને લોકોએ જાકારો આપ્યો હતો. કોંગ્રેસે જે આમ પ્રજા માટે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું તે પ્રજાએ જ કોંગ્રેસને જાકારો આપ્યો છે. કાં તો લોકોને કંઈ સમસ્યા નથી અથવા સમસ્યા છે તો લોકો કોંગ્રેસનો સાથ આપવા નથી માંગતા તેવું આજે જણાઈ આવ્યું હતું. હાર્દિક શુભેચ્છા. તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. હેપી બર્થડે ટુ યુ. જયંતિભાઈ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ RR સેલ ભુજ. આપ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. તાજેતરમાં ભુજ નગરપાલિકાને ટ્રાફિક પોલીસ દ્વારા ભુજના મોડર્ન ટોકીસ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ભુજ નગરપાલિકાની બેદરકારી તો જુઓ. નગરપાલિકાએ દબાણો તો દૂર કર્યા પરંતુ કાટમાળ અને તૂટેલી કેબિનો હજુ ત્યાં જ પડી છે, જેને કારણે સ્થાનિક દુકાનદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. મોડર્ન ટોકીસ પાસેના દબાણો તો દૂર થયા પરંતુ છેલ્લા 8 દિવસથી ભુજ નગરપાલિકાના કર્મચારીઓ આ કાટમાળ લેવા માટે આવ્યા નથી. તેમજ જે કેબિનો દબાણ હટાવતી વખતે તૂટી પડી હતી તે કેબિનો પણ ભુજ નગરપાલિકા ઉપાડવા માટે આવી ન હતી. ભુજ નગરપાલિકાની બેદરકારીને કારણે સ્થાનિક દુકાનને તેનો ભોગ બનવું પડે છે. કાટમાળની ધૂળ અને કાંકરી દુકાનમાં ઉડે છે, તેમજ કાટમાળ પડ્યું રહેવાથી ટ્રાફિક સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે તેમ સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. સમસ્યા એવું છે કે અહીંયાથી નગરપાલિકા દબાણ તો હટાવી કે બહુ સારું કામ કર્યું, પણ આ બધું કેબિનને પડાવી છે
એ બહુ નડતરૂપ થાય, કારણ કે અહીંયાથી પથ્થર ને ઉડી ડાયરેક્ટ દુકાન માં આવે, એ ગાડી બાડી રાખતા તો એ નડતરૂપ થઈ જાય, હટાવી લે તો બહુ સારું છે. કાટમાળ હટાવવાની જવાબદારી કાશ્મીર નગરપાલિકાની ક્યારથી નથી હટ્યું? વાટ 3-4 દિવસ થઈ ગયા. જો ટ્વિંકલ આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ, નાઇસ કિચન, વન્ડરફુલ રૂમ, પ્રેમ, ગ્રેટ કલર કોમ્બિનેશન ના. જો ટ્વિંકલ આપણું માસ્ટર બેડરૂમ. આપણે ભુજમાં ખરતરગચ્છ જૈન સંઘના આંગણે 3 દીક્ષાર્થીઓનો વરઘોડો નીકળ્યો. વરઘોડામાં જૈન પરિવારો જોડાયા. ભુજમાં ખરતરગચ્છ જૈન સંઘના આંગણે 3 દીક્ષાર્થીઓનો વરઘોડો નીકળ્યો હતો. પૂજ્ય સુલોચના શ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં પ્રિય સૌમાન્ય જના, પ્રિય જ્ઞાના જના, પ્રિય દક્ષાના જના, પ્રિય વર્ષાનંદ જનાની ઉપસ્થિતિમાં આજે કર્ણાટકના સિદનુરના બીકોમ એવા શિલ્પા નાહર, ઉંમર વર્ષ 27, તમિલનાડુના 35 વર્ષીય જયા સેટિયા અને સંયમ સેટિયાનો વરઘોડો નીકળ્યો હતો, જે દાદાવાડીએ પહોંચ્યો હતો, જ્યાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 25 એપ્રિલના 2 દીક્ષાર્થી ચેન્નઈ તેમજ 29 મેના 1 દીક્ષાર્થી સિદનુર ખાતે દીક્ષા અંગીકાર કરશે. આ પ્રસંગે રજનીભાઈ પટવા, એલપી શાહ, અરવિંદભાઈ શાહ આજના વરઘોડામાં મોટી સંખ્યામાં જૈન પરિવારો જોડાયા હતા. સ્ટોરીબાઈ કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર. પ્રિય દક્ષાંજના શ્રીજી, આજ યહાં પર જો 3 મુમુક્ષુ બહેન સંયમ કે માર્ગ પર જાને વાલે હૈ, ઉનકા આજ ભવ્યાતિ ભવ્ય વર્ષીદાન કા વરઘોડા હમારે ભુજ વાલે સંઘ ને બહોત હી ભાવ ઉલ્લાસ સે કિયા હૈ. અંજાર સે પૂરા કચ્છ, એક તરફ સે પૂરા કચ્છ લે સકતે હૈ, ઓર જ્યાદા સે જ્યાદા દેખે જાય તો અંજાર, વર્ધમાન નગર, ભુજ, ગાંધીધામ ઓર આજુબાજુ કે, ઓર મદ્રાસ, તિરુપતુર, ચેન્નઈ ઓર આજુબાજુ સે. લક્ષ્મીકાંત શાહ, આજે ભુજમાં કચ્છ ખરતરગચ્છ સંઘ વતી અમે જે અમારા 3 દીક્ષાર્થી, 1 11 વર્ષનો બાળક છે અને 2 બહેનો છે, એ દીક્ષા લેવાના છે, તો એમનો અહીં કને અમે વર્ષીદાનનો વરઘોડાનું આયોજન કરેલ છે. સમગ્ર જૈન સમાજમાં આ આયોજનને કારણે ખૂબ જ ઉત્સાહ છે. હરા શોરૂમ, ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌ પ્રથમ વાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટી વેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ: શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઈટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છ શિક્ષણ જગતના ભીષ્મ પિતામહ અને કન્યા કેળવણી માટે આખું જીવન અર્પણ કરનાર પ્રોફેસર વખતસિંહજી જાડેજાને શ્રદ્ધાંજલિ આપતા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ. પ્રોફેસર વખતસિંહ જાડેજા આજે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ એમણે આપેલી યાદો, એમણે ઊભા કરેલા પ્રસંગો અને એમણે પોતાનું ખર્ચી નાખેલું જીવન આજે કચ્છમાં જીવંત છે. અને આજે જ્યારે એના વિશે મારે કંઈ પણ કહેવાનું આવે તો
હું જૂના સ્મરણોમાં જો ચાલ્યો જાઉં તો વખતસિંહ જાડેજા સાથે મારો આજનો નહીં પણ ચાર દાયકાનો નાતો રહ્યો છે. 1971-72માં જ્યારે પ્રોફેસર વખતસિંહ જાડેજા કોમર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે આવ્યા ત્યારે હું લો કોલેજની અંદર અભ્યાસ કરતો હતો અને ત્યારથી એમની સાથે ખૂબ નજીકથી મારા સ્મરણો રહેલા છે. એ કચ્છ રાજપૂત ક્ષત્રિયની તો મૂડી હતા, પરંતુ કચ્છની એક એવી વ્યક્તિ કહી શકું કે એ વ્યક્તિએ કચ્છ માટે દરેક ક્ષેત્રે પોતાનું એટલું ઊંચું પ્રદાન આપ્યું છે અને નિઃસ્વાર્થ ભાવે એમણે કોઈ પણ અપેક્ષાઓ કચ્છ પાસે કે આપણી પાસે રાખી નહોતી. અને આજે એમણે નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવાઓને જો આપણે વાગોળીએ તો એને કહેતા મને ખૂબ લાંબો સમય લાગે એટલી વિશાળ એની સ્મરણની જે યાદીઓ રહેલી છે. અદાણી કોલેજની આપણે અદાણી મેડિકલ કોલેજની વાત કરીએ ત્યારે પણ એ હંમેશા કહેતા કે ભાઈ કચ્છના વિદ્યાર્થીઓને આમાં ટકાવારી મળવી જોઈએ. યુનિવર્સિટી માટે પણ એમણે પોતાના જે પ્રદાનો આપ્યા હતા અને દરેક ક્ષેત્રે જ્યારે અન્યાય થતો ત્યારે હંમેશા એ પોતે કોઈ એની સાથે નહીં આવે તો એકલા પણ લડત એ આદરથી એ વ્યક્તિને અમે કચ્છ જ્યારે વિચારતો હતો ત્યારે શિક્ષણ સમિતિનો અમે એક અમારી સમિતિ બનાવી જેમાં હું પ્રમુખ હતો, પુષ્પદાનભાઈ ઉપપ્રમુખ, સાવરસિંહભાઈ, પૃથ્વીરાજસિંહભાઈ અમે બધાએ એમનું સન્માન સમિતિ બનાવી છે. અને આજે એ સન્માન સમિતિ અને એ મને દિવસો યાદ આવે છે કે સન્માન સમિતિ વખતે અનંતભાઈ દવે, પુષ્પદાનભાઈ, કચ્છની દરેક રાજકારણની વ્યક્તિઓએ પણ એમને એ વખતે જોયું અને એ વખતે જે એની એનામાંથી ખુશી હતી અને એમણે જે અનુભવ્યું હતું કે મારે દીકરીઓ માટે કંઈ કરી છૂટવું છે, જોડુભા મારે દીકરીઓ માટે કંઈ કરવું છે, તમે મારી વસ્તુ યાદ રાખજો, આપણે આગળ વધવાનું છે. અને એ વખતે એમણે આજે મારામાં જે સૂચન કર્યું છું ત્યારે આજે અમે પણ છેલ્લા 4 વર્ષથી મહિલા છાત્રાલય શરૂ કરી, પ્રોફેસરની પણ દેન છે એમણે, એમાં અમને ખૂબ ઉપયોગી થયા છે અને આજે અમે પણ 4 વર્ષથી દીકરીઓ ભણાવી રહ્યા છીએ. હવે આ વ્યક્તિ એટલી અજોડ વ્યક્તિ હતી, કચ્છની આ મૂડી આજે આપણે ખોઈ બેઠા છીએ. કચ્છના અમને તો ક્ષત્રિય સમાજને તો અમે કોઈ દી ન કલ્પી શકીએ એટલી મોટી ખોટ આવી છે. શિક્ષણ ક્ષેત્રમાં જાણે અંધારું છવાઈ ગયું છે. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો શુભારંભ 16-12-2014 થી 31-3-2015 સમય સવારે 11 વાગ્યા થી રાત્રે 9 વાગ્યા સુધી. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે. આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો. ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ બાટિકના કામ, આ સિવાયના મેટલ વર્ક, મડ વર્ક તથા અન્ય કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. ભુજ હાટ, ભુજ મુંદ્રા રોડ, રિલાયન્સ મોલ સામે, ભુજ કચ્છ. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો 31 માર્ચ 2015 સુધી જ. વિશ યુ અ વેરી વેરી હેપી બર્થડે કૌશિલ. બર્થડે બોય કૌશિલ ધર્મેશભાઈ જોગી, આપ શ્રીના 7મા જન્મદિન પર શુભકામના. લાંબુ તથા તંદુરસ્ત આયુષ્ય જીવો તેવી અંતરની શુભકામના. શુભેચ્છક શિલ્પાબેન ધર્મેશભાઈ જોગી, મમ્મી પપ્પા, જસુમતીબેન મનજીભાઈ જોગી, પરદાદી પ્રભાબેન અનિલભાઈ જોગી, દાદી અનિલભાઈ મનજીભાઈ જોગી, દાદા અરુણ અનિલભાઈ જોગી, કાકા વેદાંશી ધર્મેશભાઈ જોગી, બહેન. કચ્છના કાંડવાંડ સફેદ રણમાં પૂજ્ય મોરારીબાપુની આજથી રામકથાનો પ્રારંભ થયો છે. તો પૂજ્ય મોરારીબાપુની કથાને શ્રવણ કરવા દેશ વિદેશથી હજારો ભાવિકો ઉમટ્યા છે. આ સફેદ રણમાં જાણે કુંભમેળો સર્જાયો હોય તેવા દ્રશ્યો નજર સમક્ષ આવી રહ્યા છે. કથાના પ્રથમ દિવસે જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. પૂજ્ય મોરારીબાપુએ જય મહાવીર સ્વામી શબ્દ ટાંકીને કથાની શરૂઆત કરી હતી. આ શબ્દ સાંભળીને જ અનેક ભાવિકોના તન મનમાં સાધનાના તાર છૂટ્યા હતા. તેમજ તેમણે આ રણમાં કથા કરવા બદલ
પૂર્વજોને વંદન કર્યા હતા. આ કથામાં પૂજ્ય મોરારી બાપુએ જીવનની હકીકતને સ્પષ્ટથી અનેક વાતો ભાવિકોના સમક્ષ રજૂ કરી હતી. તેમજ પૂજ્ય મોરારી બાપુ કહે છે કે રામચરિત માનસમાં કહેલું છે કે એકવાર આત્માના રોમ રોમમાંથી રામ બોલ તો જિંદગીની દરેક કઠિનાઈ સમસ્યા તરી જશે. પહેલું તો એ નક્કી કરો, માણસે વિચારમાં રહેવું જોઈએ. કપી મન કિન વિચાર, અને વિચારમાં રહેવું એટલે પછી કેવા વિચાર કરવા, ક્યારે કરવા, ક્યાં કરવા અને કેટલા કરવા એનું માપ રાખો. નહીતર તો આપણે વિચારો આવ્યા જ કરે. કેવા કેવા વિચારો આપણે આપણે જાણતા, કારણ વગરના ખાટલામાં હોતા હોય. બોલો ભાઈ છે, આપણે સાહિત્યકાર બોલો ભાઈ છે ને, પાંચો ભાઈ, એ મેપા ભાઈ જેવો નહીં, પણ એ ન હોય, એના માં જુદી, એના બાપ જુદો. તું કામ તારા ખાટલા મેઈને ભેગા કરો છો? આપણે કોઈ જાણે યાર, કરણમાં ખાટલો નાખીને આખું આકાશ છે ને જોતો જોતો હરિનામ, પણ એ મેપો છે ને એ ઓલા જેવો, પણ એ ન હોય યાર. તારે તારા ખાટલા બધાને ભેગા કરવા છે આપણે. તમે રામ નામની ધૂનમાં તરવા લાગશો. શ્રી મોરારી બાપુ કહે છે કે મને નર્ક શબ્દ ફાવતો નથી અને મોક્ષ શબ્દનો મને જ્ઞાન નથી, ફક્ત જ્ઞાન છે જીવનના કર્મનો. સાથે સાથે એવું પણ કહે છે કે કદાચ મેં આ જીવનમાં જેટલા ગુના કર્યા હશે તો એનાથી વધારે તો રામનો નામ જપ્યો હશે. જ્યારે એક તરફ રામોત્સવ ચાલુ છે તો બીજી તરફ રણોત્સવનો કાર્યક્રમ ચાલુ છે. એક તરફ રણોત્સવમાં એન્ટ્રી ફી 100 રૂપિયાથી માંડી ટેન્ટ સિટીના ભાડા 10,000 સુધી છે, તો બીજી તરફ આ રામોત્સવમાં બધું અમૂલ્ય છે જેનો કોઈ મૂલ્ય નથી લગાવવામાં આવ્યો. આ રામોત્સવમાં ભાવિકો તન મનથી સાધના કરવા પૂજ્ય મોરારી બાપુની કથાના શરણે પહોંચ્યા છે. ભુજની પાલારા જેલમાં મહિલા કેદીઓને વ્યવસાયિક તાલીમ અપાવી મડવર્કની સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. મડવર્કની તાલીમ દ્વારા મહિલા કેદીઓ પોતાની કલાથી મડવર્ક તેમજ માટીકામના વિશિષ્ટ નમૂનાઓ તૈયાર કરી રહી છે. ભુજની પાલારા જેલમાં મહિલા કેદીઓને ખાસ વ્યવસાયિક તાલીમ મળે તે માટે મડવર્કની કલા અંગે તાલીમ અપાઈ રહી છે. ભૂતકાળમાં પણ સિલાઈની તાલીમ આપવામાં આવી હતી. ભુજના મડવર્કના પ્રખ્યાત વ્યક્તિ એવા રફીક મહારાજ દ્વારા આ મહિલા કેદીઓને મડવર્કની તાલીમ અપાઈ છે. તેમજ મહિલા કેદીઓ પણ પોતાની કલાને નિખારવા તેમજ લોકો સુધી પહોંચાડવા મડવર્ક તેમજ માટીકામમાં મન પરોવી લીધું છે. આ મડવર્કના કાર્યો કરવામાં તેઓ પણ ખુશી અનુભવી રહ્યા છે. શું નામ છે આપનું? સુનિતા અસમલ. સુનિતા બેન, આપ જે મડવર્ક શીખ્યા છો, ક્યાંથી શીખ્યા છો અને કેવું લાગી રહ્યું છે અત્યારે? સારું લાગે. આ જેલમાં શીખ્યા અમે સાહેબ, મેં આ સાધારણ માટીમાં અમે જે બનાવ્યું પછી સાહેબને લાગ્યું કે આ લોકમાં કલા એ, એટલે સાહેબે અમને આ કામ અપાયું, એટલે સારું લાગે. અમારા જેલમાં ભાઈઓ માટે વ્યવસાયિક તાલીમ માટે અમે ઘણું કામ કર્યું છે, પણ એક એવો વિચાર આવ્યો કે બહેનો માટે ખાસ કંઈ નથી. ભૂતકાળમાં અમે સિલાઈની તાલીમ આપેલી છે, તો મડવર્ક જે કચ્છનું ફેમસ છે એવો વિચાર આવ્યો કે મડવર્કની તાલીમ આપવી અને મડવર્કને પીસને અમે બજારમાં મૂકી. એટલે ભુજના રફીક મહારાજે મડવર્કનું મોટું નામ ધરાવે છે એમનો કોન્ટેક કરી અને એને તાલીમ આપવા માટે અહીં બોલાવ્યા. એમણે 7 બહેનોને તાલીમ આપી છે, મડવર્ક શીખવાડ્યું છે. એક બે બહેનો જે કલા ધરાવે છે, કુદરતી જ એમનામાં કલા છે, તો વિચાર આવ્યો કે એમની કલાનો ઉપયોગ કરી અને એ સારી રીતે શિક્ષણ આપી તાલીમનું, અને અત્યારે અમે તાલીમ આપી અને હવે મડવર્કનું કામ શરૂ કરશું. એ રીતે જોવા જઈએ તો આ તાલીમ દ્વારા મહિલા કેદીઓ બહાર જતા પોતાના પગ પર થઈ જાય છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય પ્રવાસપ્રિય શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 2, સ્પેશિયલ વ્રજભૂમિ સહ હરિદ્વાર ઋષિકેશ દર્શન, સાથે ગોકુળ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, રમણ રેતી, બરસાણાના દર્શન પણ ખરાચ. આરામદાયક રેલવે પ્રવાસ,
રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, બસ અને ઓટો દ્વારા સ્થાનિક દર્શન, રુચિકર ભોજન અને ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના યમુના તથા ગંગા સ્નાન, પ્રવાસ દિવસ 10 દિવસ અને 9 રાત્રિ, યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાથ, આ બધું માત્ર ને માત્ર 950ના 6 હપ્તા સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન, સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો, રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 0283624-6625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ devyatrasangh@yahoo.co.in. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગઢશીશામાં ઘરના ઝઘડામાં જેઠે ભાઈની પત્નીને માર માર્યો. ઈજાગ્રસ્ત મહિલાને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. ગઢશીશામાં રહેતા શકુંતલા રવજી આતુના લગ્ન જીવનને 8 વર્ષ થયા છે. એક બાળકી છે. આટલા વર્ષો બાદ પરિણીતાના પતિ રવજીભાઈ એમ કહે છે કે તું મને ગમતી નથી, તું ઘરેથી નીકળી જા, એવી રીતે અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો. તે સંદર્ભે વધુ બોલાચાલી થતા પરિણીતાના જેઠ હીરાભાઈએ માર માર્યો. ઈજાગ્રસ્તને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. માર જેઠે મારી, મારા પતિના કહેવામાં આવીને હું ઘર મૂકીને ચાલી જાઉં સમુરી. મને ઘરે રહેવા નથી આપતા મારા પતિ. ગઢશીશામાં કે ન રહે અહીંયા કરે. મારા પતિ કાંઈ નહીં, ખાલી મને દવાખાને તેડી ગયા, બીજું કાંઈ નથી કહેતા. મારા જેઠે માર્યું ને મને, તો કે કાંઈ નથી કરવું એના બાબતમાં. મારા જેઠ પ્રત્યે હવે પછી મારા માથે આવી રીતના હુમલો ના આવે. સર, હું એવું ઈચ્છું છું કે મારા ઘરમાં જ રહું, મારો પતિ મને અપનાવી લે. મારા 8 વર્ષ થયા મારા લગ્ન કર્યા છે, મારો પતિ ગુના વગર મને અપનાવતો નથી. કે મારી બા માટે કરી છે, મારી બા બીમાર હતી ને એના માટે કરી હતી, હવે તું તારા ઘરે હાલી જા. મારી એક દીકરી છે 5 વર્ષની, એને નથી અપનાવતો, મને નથી અપનાવતો. મારા ધણીનું નામ રવજી માવજી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.